નમસ્કાર મિત્રો આજે આપણે આઠમા ધોરણમાં ગણિત વિષયમાં લમઘન અને સમઘનના પૃષ્ઠફળ વિશે ચર્ચા કરીશું પૃષ્ઠપળ એટલે શું મિત્રો ચાલો આપણે પહેલાં એક લમઘન જોઈએ જુઓ મિત્રો આ એક લમઘન બોક્સ તમારી સામે છે એનું એક ફલક એટલે કે એક સપાટી તમે ટેબલ ટોપ પર જોઈ શકો છો હું ધીરે ધીરે આ લંબઘન ફેરવી રહ્યો છું એની બીજી સપાટી એ આપ જોઈ શકો છો એક નંબરની સપાટીની પાછળની સપાટી એટલે કે ત્રીજું ફલક આપ જોઈ શકો છો ત્યારબાદ ચોથું ફલક એને ફેરવતા ફરીથી પહેલું ફલક આપણે ફરીથી જોઈ શકીએ છીએ હવે એને જમણી બાજુ ફેરવતા છ નંબરનું ફલક આપણે જોઈ શકીએ છીએ અને એની બિલકુલ પાછળ પાંચ નંબરનું ફલક આપણે જોઈ શકીએ છીએ એટલે આપણા હાથમાં જે લમઘન છે એ કુલ છ ફલક ધરાવે છે હવે આનું આપણે પૃષ્ઠફળ શોધવું હોય તો એના છ છ ફલકના ક્ષેત્રફળ આપણે શોધવા પડે સૌથી પહેલાં આપણે કટર દ્વારા આ બધા પૃષ્ઠને કાપીશું મિત્રો હવે આ છ ફલક આપણે જુદા પાડી શકીએ છીએ જુઓ મિત્રો અહીં ટેબલ ટોપ પર આપણે છ છ ફલક એટલે કે છ છ લંબચોરસ જોઈ શકીએ છીએ દરેકે દરેક લંબચોરસના નંબર આપણે આપેલા છે એક નંબર બે નંબરથી માંડી છ નંબર સુધીના કુલ છ લંબચોરસ આપેલા છે અહીં આપણે જોઈએ કે છ છ ફલકને ખોલી દેતા એક આપણને લંબઘનની નેટ મળે છે દરેકે દરેક લંબચોરસ ઉપર એની જે બાજુઓ છે બાજુઓ પર લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવા શબ્દો લખેલા છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે પૃષ્ઠફળ એટલે કોઈ પણ ઘણાકારના તમામ ફલકોના ક્ષેત્રફળનો સરવાળો હવે આપણે વારાફરતી એક પછી એક લંબચોરસના ક્ષેત્રફળ જોઈશું જુઓ મિત્રો લંબનનું પૃષ્ઠફળ બરાબર લંબચોરસ એકનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ બેનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ત્રણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ચારનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ પાંચનું ક્ષેત્રફળ અને વત્તા લંબચોરસ છનું ક્ષેત્રફળ પણ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ